સમગ્ર ગુજરાત અને દેશ અને રાજ્યભરમાં કોરોના પોઝિટિવની સંક્રમિતની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે મોરબીના પરા વિસ્તાર એવા રવાપરા ગામમાં શુભ એપાર્ટમેન્ટમાં રહેતા એક વ્યક્તિનું કોરોના પોઝિટિવ કેસ થયો હતો. જે કેસના દર્દીનું આજે મૃત્યુ થતાં ચકચાર મચી જવા પામી છે અને લોકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે આરોગ્ય તંત્ર અને સ્થાનિક તંત્ર કઈ દવાનો છંટકાવ કરી તે વિસ્તારમાં સેનેટાઇઝ કરવામાં આવી રહ્યું છે. ત્યારે તે રવાપરા ગામના જ વચ્ચે એક રાજાશાહી વખતનું મોટું તળાવ આવેલું છે. આજે તળાવ દેખાય છે તે તળાવડું બની ગયું છે. તેમાં પાર વગરની ગંદકી જોવા મળી રહી છે. જે ગામની વચ્ચે જ આવેલું છે. પાણી પડતર હોય તેમ લીલુંછમ દેખાઈ રહ્યું છે. પાણીથી કોઈ રોગચાળો ફાટી નીકળશે તે પહેલાં આ તળાવમાં દવાનો છંટકાવ કરવામાં આવે તેવી અને તેને સેનેટાઇઝ કરવામાં આવશે કે કેમ તેવો સવાલ લોકો પૂછી રહ્યા છે. હાલમાં એક વ્યક્તિનું કોરોનાના કારણે મોત થતાં લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે વહીવટીતંત્ર દ્વારા શું પગલાં ભરવામાં આવે છે તે હવે જોવાનું રહ્યું. હાલમાં આ તળાવનું દ્રશ્ય જોવા જે ગામની વચ્ચે આવેલું તળાવ છે, જે રાજાશાહી વખતનું તળાવ છે, તે હાલમાં તો ગંદકીના સામ્રાજ્ય સમાન છે. ત્યારે આવનાર સમયમાં વધુ રોગચાળો ન ફેલાય તે માટે તેને સેનેટાઇઝ કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. જ્યારે વહીવટીતંત્ર દ્વારા તે કાર્ય કરવામાં આવશે કે નહીં તે હવે જોવાનું રહે.